બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઝાલાવાડ પંથકમાં 5 દિવસ સુધી વરસાદના લીધે કપાસના પાક અને મગફળીના પાકને નુકસાન. ધાંગધ્રા ઝાલાવાડ પંથકમાં છેલ્લા 5 દિવસથી ગાજવીજ સાથે વરસાદના લીધે કપાસના પાકને નુકસાન થયું હોવાનું નજરે પડી રહ્યું છે. જેમાં ઝાલાવાડ પંથકના ધાંગધ્રા, વઢવાણ, મૂળી, થાન, ચૂડા સહિતના તાલુકામાં છેલ્લા 5 દિવસથી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા દરરોજનો આશરે 1.5 થી 2.5 इंच વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં નદી, નાળા અને હોંકરા છલકાયા હતા, જેના લીધે ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. આ તરફટો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે કપાસનો પહેલો ફાલ ઉતરવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાવાના કપાસના પ્રથમ ફાલને નુકસાન થયું છે અને મગફળીનો તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો સીનવાઈ ગયો. જેથી ખેડૂતો માટે ભાદરવાનો વરસાદ કપાસના વાવેતરને નુકસાન પહોંચાડતા ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.